જેમાં મુંબઈ સિટી સુરત સુધીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં દસ ઇંચ જેવો વરસાદ ખાપકી શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તો આ તરફ ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે મેઘરાજા જી હા પ્રારંભિક નોરતામાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે પાંચ ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી નવરાત્રિમાં વરસાદ ન થાય તો સારું પણ આમ છતાં નવરાત્રિ હસ્ત નક્ષત્ર ચિત્ર નક્ષત્રમાં આવે છે એટલે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી હસ્ત નક્ષત્ર સક્રિય થશે અને પાંચમી ઓક્ટોબર સુધી દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે

ઓક્ટોબર પાંચમાં જોવા જઈએ તો તારીખ સાતથી જ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે સાત ઓક્ટોબરથી અને તારીખ દસ અગિયાર બાર તેરમાં હલચલ વધુ થશે અને ચૌદ તારીખથી ઓક્ટોબરથી અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન થવાની શક્યતા રહે છે તેનો માર્ગ કદાચ ઓમાન તરફ હોઈ શકે અને જે તે વખતનો ટ્રેક જે તે વખતે ખ્યાલ આવશે પણ બંગાળ આ અરસામાં બંગાળ ઉમસાગરમાં પણ એક ચક્રવાત બનવાની શક્યતા રહે છે

પણ નવેમ્બર માસના પાછળ દિવસમાં ભારે ચક્રવાત બનશે આ ઉપરાંત આ વખતે ઠંડીની શરૂઆત ત્રણ ડિસેમ્બરથી થવાની શક્યતા રહેશે અને ઠંડી વહેલી વળશે લાહ અસર થશે તો આ ઠંડી તીવ્ર બનશે અને બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે જેના કારણે ગાત્રો સિઝનની ઠંડી પડશે અને સત્યાવીસ સપ્ટેમ્બરે ગાત્રો સિઝનની ઠંડીના શક્યતા વધારે રહેશે એટલે આ વખતે લાજણીનો અસર જો થશે